રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે ઉપલેટા શહેરમાં પૂરની બચાવ કામગીરીને લઈ મોક ડ્રીલ યોજાઈ. ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદનું આગમન પણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે પૂર અને કુદરતી હોનારતને પહોંચી વળવા સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાને ધ્યાને લઈ ઉપલેટા શહેરમાં પૂર હેઝડ કે હોનારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીને લઈ આજે ઉપલેટા મામલતદાર દ્વારા અલગ અલગ ટીમો સાથે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ઉપલેટા મામલતદાર ટીમ, ફાયર ટીમ, ઉપલેટા નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય ટીમ અને પોલીસ તેમજ સમગ્ર વહીવટી ટીમ દ્વારા મોજ નદી પર પૂરની આગોતરી બચાવ કામગીરીને પહોંચી વળવા મોક ડ્રીલ યોજવામાં આવી હતી. કલેક્ટર સાહેબ રાજકોટ સૂચના હેઠળ ઉપલેટા તાલુકા પૂર હેઝાર્ડની સ્થિતિ દરમિયાન બચાવ કામગીરી તાત્કાલિક અને અસરકારક રીતે થઈ શકે તે હેતુ માટે ઉપલેટા તાલુકામાં આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયાની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તાર ઉપલેટા ખાતે મોજ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસેના ચેકડેમ પુલના ફસાયેલ વ્યક્તિઓને બચાવ કરવા અંગેની મોક ડ્રીલનું આયોજન આજરોજ ઉપલેટા મહેસૂલની ટીમ તેમજ તાલુકા વહીવટી ટીમ દ્વારા હાથ ધરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહીર, ઉપલેટા.